नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासीस में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 6 विषय विज्ञान अने तेमा प्रकरण नंबर 4 वस्तुओना जूथ बनावा विषय अभ्यास करीशुं। हवे आपणे आगळना विडियो लेक्चर में द्राव्य अने अद्राव्य पदार्थों विषय भण्या हता, बराबर। एमां द्राव्य पदार्थों एटले केवा पदार्थों, तो कि द्राव्य पदार्थों एटले के एवा पदार्थों के जे पाणी में संपूर्णपणे अदृश्य थई जाए, अने एटले के पाणी में अथवा पाणी में संपूर्णपणे ओगळी जाए, तो एवा पदार्थों ने केवा पदार्थों कहेता था, तो के द्राव्य पदार्थों कहेता था, बराबर। अने बीजा पदार्थों के जे पाणी में संपूर्णपणे ओगळता नथी अने ए पाणी में मिश्रित थता नथी एटले के ए अदृश्य पण थता नथी, तो एवा पदार्थों केवा पदार्थों था, तो कि ए अद्राव्य पदार्थों था, बराबर। अने आपणे द्राव्य पदार्थों में शेनो शेनो समावेश कर्यो हतो, तो कि मीठू अने खांडनो। एवी ज रीते अद्राव्य पदार्थों में शेनो समावेश कर्यो हतो, तो कि रेती, चोखनो पाउडर, लाकड़ानो वहेर, एनो समावेश कर्यो हतो। तो हवे आपणे आगळ जोईशुं, तो कि पाणी घणा बधा पदार्थोने पोतानामां द्राव्य करतु होवाथी, एटले के पाणी घणा बधा पदार्थों ने पोतानामां द्राव्य करतु होवाथी आपणा शरीरना कार्यमां तेनी महत्व भूमिका रहेली होय छे। एटले के पाणी होय छे ए घणा बधा पदार्थोनुं शुं करे छे, तो द्राव्य करतु होवाथी, एटले के पाणी ए घणा बधा पदार्थोने ઓગાળે છે, અને આના લીધે એ આપણા શરીરના કાર્યોમાં તેની મહત્વની ભૂમિકા રહેલી હોય છે। એટલે કે પાણીની આપણા શરીરમાં મહત્વની ભૂમિકા રહેલી હોય છે, બરાબર। અને સુપ્રવાહી પણ પાણીમાં અદ્રાવ્ય પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે। એટલે કે આપણે ઘન પદાર્થો તો જોયા કે ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય થાય છે કે નથી થતા, પરંતુ આ પ્રવાહી પદાર્થો આવે તો એ પ્રવાહી પદાર્થો પણ પાણીમાં દ્રાવ્ય થાય છે કે નથી થતા એ આપણે જોવાનું છે, બરાબર। તો એના માટે આપણે પ્રવૃત્તિ નંબર 5 જોઈશું, બરાબર। સરકો એટલે કે વિનેગર, સરકો, લીંબુનો રસ, સરસવ, સરકો એટલે કે વિનેગર અને લીંબુનો રસ તો તમે બધાએ પીધો જ હશે, બરાબર। પછી સરસવનું તેલ, સરસવ એટલે રાઈ, રાઈ પણ તમે જોઈ જ હશે તમારી મમ્મી કે તમારી બેન રાંધતી વખતે, જે નાખે છે નાના નાના દાણા આવે છે ને કાળા કાળા, એ બરાબર, એ રાઈ, એ રાઈનું તેલ। પછી નારિયેળનું તેલ, પછી કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહનો નમૂનો એકત્રિત કરો, બરાબર, અને કાચનું એક પાત્ર લો, બરાબર। એટલે કે સરકો એટલે કે વિનેગર, લીંબુનો રસ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન અથવા અન્ય પ્રવાહીનું આપણે શું કરવાનું છે, નમૂના લઈ અને એકત્રિત કરવાના છે, અને કાચનું એક પાત્ર લેવાનું છે અને તેને અડધે સુધી પાણી ભરી દો, અને હવે તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો તથા એને બરોબર હલાવો, બરાબર, અને તેને 5 મિનિટ સુધી મૂકી રાખો, બરાબર। એટલે કે શું કરવાનું છે, કોઈ પ્રવાહીને ઉમેરવાનું છે અને એને તેને બરાબર હલાવવાનું છે, બરાબર, અને હવે તેને 5 મિનિટ સુધી મૂકી રાખવાની છે, બરાબર। અને પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો, બરાબર। એટલે કે પ્રવાહી એ પાણી સાથે ભળી ગયું કે નથી ભળી ગયું એ આપણે જોવાનું છે અને તેનું અવલોકન કરવાનું છે, બરાબર। તો તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય તો એટલા આ પ્રયોગો કરો, એટલે કે તમારે આજુબાજુ જેટલા પ્રવાહી ઉપયોગ હોય, એટલે કે તમારે આજુબાજુ જેટલા પ્રવાહી મળી રહે એનો આમાં પ્રયોગ કરવાનો છે, બરાબર। તો પહેલાં આપણે કોષ્ટક 4.4 પૂરી દઈએ, તો કે કેટલાક સામાન્ય પ્રવાહીની પાણીમાં દ્રાવ્યતા, બરાબર। એમાં પહેલાં આપેલું છે સરકો એટલે કે વિનેગર, તો વિનેગર એ
सारी रीते मिश्रित थाय छे, अहींया प्रवाही आपेलू छे अने अहींया सारी रीते मिश्रित थाय छे के नथी थतुं ए आपणे जोवानुं छे। हवे सरको के विनेगर ए सारी रीते मिश्रित थाय छे, पछी लींबूनो रस, तो लींबूनो रस ए मिश्रित थशे तो के लींबूनो रस तो के सारी रीते मिश्रित थतो होय छे, बराबर। एटले के लींबूनो रस ए पाणीमां सारी रीते मिश्रित थतो होय छे, बराबर, एटले के मिश्रित થઈ જાય છે, બરાબર। તો લીંબુનો રસ એ પાણીમાં સારી રીતે મિશ્રિત થઈ જાય છે, બરાબર। અને આના પછી આવે છે રાયનું તેલ, રાયનું તેલ એટલે કે સરસવ, આપણે જેને સરસવ કહે છે એ સરસવ અને રાય એ રાયનું તેલ એ મિશ્રિત થાય છે, તો કે રાયનું તેલ એ પાણીમાં મિશ્રિત થતું નથી એ તમારે અહીંયા લખવાનું। રાયના રાયની સામે જે ખાનું આપેલું હોય છે ને એની અંદર લખવાનું કે તે મિશ્રિત થતું નથી। એવી જ રીતે આપણે નારિયેળનું તેલ જોઈએ તો કે નારિયેળનું તેલ તો કે એ પણ એ મિશ્રિત થશે કે નહીં થાય। તો હવે નારિયેળનું તેલ એ નારિયેળનું તેલ એ મિશ્રિત થશે કે નહીં થાય, તો કે નારિયેળનું તેલ પણ મિશ્રિત થતું નથી, બરાબર। હવે કેરોસીન, કેરોસીન તો તમે બધાએ જોયું જ હશે, તો કે કેરોસીન એ મિશ્રિત થાય છે કે નથી થતું, તો કે કેરોસીન પણ પાણીમાં મિશ્રિત ન થાય એટલે કે મિશ્રિત થતું નથી। તો અહીંયા કેટલા પદાર્થો મિશ્રિત થાય છે, તો કે સરકો એટલે કે વિનેગર અને લીંબુનો રસ અને આ ત્રણ મિશ્રિત થતા નથી, બરાબર। આપણે જોઈએ છીએ કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો બીજા કેટલાક મિશ્રિત થતા નથી, બરાબર। એટલે આપણે જોયું ને કે લીંબુનો રસ અને સરકો એ મિશ્રિત થાય છે, પરંતુ સરસવ છે, પછી નારિયેળનું તેલ છે, પછી કેરોસીન છે એ મિશ્રિત થતા નથી, અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી એક અલગ સ્તર બનાવી દે છે। તમે કેરોસીનમાં પણ એવું જોયું હશે, બરાબર, એટલે કે આ મિશ્રિત થતા નથી અને એક સ્તર બનાવી દે છે, બરાબર। હવે કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે અને કેટલાક દ્રાવ્ય નથી, હવે આપણે ઘન અને પ્રવાહીનું પણ જોઈ લીધું અને હવે આપણે વાયુનું જોઈએ, તો કે કેટલાક વાયુ એ પાણીમાં દ્રાવ્ય છે અને ક્યારેક કેટલાક દ્રાવ્ય નથી। તો સામાન્ય રીતે કેટલાક વાયુ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે, ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ અને પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ રહે છે, બરાબર। એટલે કે જે પાણીમાં રહેતા હોય એ પ્રાણીઓ અને જે પાણીમાં વનસ્પતિ ઉગતી હોય એ પણ એ સજીવ જ છે, એટલે સજીવને ટકાવી રાખવા માટે એટલે કે શ્વસન જરૂરી છે અને શ્વસનમાં આપણે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે આ ઓક્સિજન વાયુ ક્યાંથી મળતો હશે, એ તો પાણીમાં, તો કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન રહેલો હોય છે અને આ દ્રાવ્ય ઓક્સિજન એ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિઓને પોતાના જીવન ટકાવી રાખવા માટે એ અત્યંત મહત્વપૂર્ણ હોય છે। એટલે કે અમુક વાયુ હોય છે જે પાણીમાં દ્રાવ્ય હોય છે, બરાબર। આપણે અહીંયા શું જોયું, તો કે કેટલાક ઘન પદાર્થો જે પાણીમાં દ્રાવ્ય હોય અને અદ્રાવ્ય હોય, કેટલાક પ્રવાહી પદાર્થો જોયા કે જે પાણીમાં દ્રાવ્ય હોય અને અદ્રાવ્ય હોય, અને કેટલાક વાયુ જોયા, બરાબર। હવે આપણે એ જોવાનું છે કે પાણી વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે, એટલે કે
वस्तुओ ए अमुक वस्तुओ होय छे जे पानी में तरी जाय छे ने अमुक ए डूबी जाय छे ए आपणे जोवानुं छे बराबर। हवे प्रवृत्ति चार करती वखते तमारे ध्याने आव्युं छे कि अद्रव्य घन पदार्थो पाणीमांथी अलग थई जाय छे एटले तमे प्रवृत्ति नंबर चार करशो एटले आपणे આપણે જોઈશું કે અમુક કેટલાક અદ્રાવ્ય પદાર્થો છે એ પાણીમાંથી અલગ થઈ જાય છે અને પ્રવૃત્તિ નંબર પાંચમાં આપણે કેટલાક પ્રવાહી સાથે મિશ્રિત કરીને આપણે આવું જ અવલોકન કર્યું બરાબર। એટલે કે પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે એટલે કે આપણે પ્રવૃત્તિ નંબર ચારમાં જોયું હતું એમાં કેટલાક પદાર્થો મિશ્રિત થતા નહોતા કેટલાક અદ્રાવ્ય હતા ઘન પદાર્થો અને પ્રવૃત્તિ નંબર પાંચમાં પણ જોયું હતું એમાં કેટલાક પ્રવાહી હતા જે પાણી સાથે મિશ્રિત થતા નહોતા એની સપાટી પર તરતા હતા બરાબર। તો કે આવા પદાર્થો પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે અને બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે ખરું ને। તો કે હા કે અમુક પદાર્થો એ પાણીની સપાટી પર તરવા લાગે છે અને બીજા કેટલાક પદાર્થો એ પાત્રના તળિયે બેસી જાય છે અને આપણે એવા ઘણા બધા ઉદાહરણો જોયા કે જેમાં પદાર્થ પાણી પર તરે છે અથવા ડૂબી જાય છે બરાબર। એવા ઘણા બધા ઉદાહરણ આપણે જોયા બરાબર અને કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણો કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો એટલે કે આપણે તળાવમાં ફેંકતા જશું કે એટલે પર્ણો કાંકરા અને કેટલીક વસ્તુઓ આપણે જે તળાવમાં ફેંકીએ છીએ અને મધના તો કે કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણો કાંકરા કે જે તમે આપણે તળાવમાં ફેંકીએ છીએ એ પછી મધના કેટલાક ટીમ્પા જેને તમે પ્યાલાના પાણીમાં નાખો છો તો કે આ બધાનું શું થાય છે એટલે કે જે તમે અમુક કાંકરાને જે વસ્તુ હોય છે એ તળાવમાં ફેંકો છો પછી કેટલાક સપાટી પર જે વનસ્પતિના સુકાયેલા પાન ને બધા પર્ણોને બધા પડ્યા હોય છે અને કેટલાક મધના ટીમ્પા એ તમે પાણીમાં નાખો છો તો આ પાણી આ બધાનું શું થાય છે તો બુજો ઈચ્છે છે કે તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના પાંચ પાંચ ઉદાહરણ આપો એટલે બુજો એમ ઈચ્છે છે કે પાણીમાં જે તરે છે અને પાણીમાં ડૂબી જાય છે એવી વસ્તુઓના પાંચ પાંચ ઉદાહરણ આપો અને આ જ પદાર્થો તેલ જેવા અન્ય પદાર્થો પણ તરે છે કે ડૂબી જાય છે તો એ પણ ચકાસી લેવું બરાબર। એટલે કે તો તમારે એ વસ્તુઓ જોવાની છે તો કે પર્ણું શું કરશે તો કે તરશે બરાબર અને અહીંયા પ્યાલામાં આપેલી છે દેખો તો અહીંયા આ પર્ણ તરે છે બરાબર આ પર્ણો તરે છે અહીંયા આ દેખો એક ચાવી ડૂબી ગઈ છે બરાબર અને અને કાંકરા પણ ડૂબી જશે બરાબર। એટલે કે આપણે શું કરવાનું છે તો કે આપણે જે અમુક વસ્તુઓ જે પાણીમાં ડૂબી જાય છે અને અમુક વસ્તુઓ જે કે પાણીમાં તરે છે એ વસ્તુઓને આપણે શું કરવાનું છે તો કે આપણે એ વસ્તુઓના ઉદાહરણ જોવાના છે કે એવી કઈ વસ્તુઓ છે જે કે પાણીમાં તરી છે તો કે એવી કઈ વસ્તુઓ છે તો કે પર્ણ હશે બરાબર। એવી તમારે અન્ય કેટલીક વસ્તુઓ નાખવાની છે કે જે પાણીમાં તરે બરાબર તો કે લાકડાનો વહેર પણ પાણીમાં તરશે બરાબર પછી એવી કઈ વસ્તુ નહીં તરે તો કે આ ચાવી લોખંડની ચાવી આપેલી છે જે અહીંયા ડૂબેલી છે એટલે કે એ તરશે નહીં પણ પાણીમાં ડૂબી જશે બરાબર પછી કાંકરાઓ પણ ડૂબી જશે પાણીમાં બરાબર પછી અમુક એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે પાણીમાં ડૂબી જાય છે અને કેટલીક વસ્તુઓ તરી જાય છે એટલે બરાબર અને એવી રીતે આપણે શું કરવાનું છે કે આ જ પદાર્થો
तेल जेवा अन्य पदार्थों पण तरे छे बराबर, लेकिन तेल ने पण जो पानी में नाखवामां आवे तो कि ए पण तरे छे बराबर, एटले के बन्ने नु पानी अने तेल नु स्तर ए अलग अलग देखाय छे बराबर। तो अहीं आपणे प्रवाही अने वायु पदार्थों नी द्रव्य अने अद्रव्य पदार्थों जोया।